नमस्कार, मंतव्य न्यूज સાથે હું છું ઋષા વેગડા. સમાચારની શરૂઆત કરીશું દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં શહીદ થયો છે. 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતો હતો. મહિપાલસિંહ વાળાની હાલ અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપી છે. જો કે હાલ દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે ત્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો પણ અંતિમ યાત્રામાં જોડાયા છે. દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં વીર જવાન શહીદ થયો છે. 8 વર્ષે મહિપાલસિંહ વાળામાં સેનામાં ફરજ બજાવતા હતા ત્યારે મહિપાલસિંહ વાળાની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં હાલ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વીર જવાને શહીદી આપી છે, જો કે શ્રદ્ધાંજલિ પાઠવી છે. મોટી સંખ્યામાં લોકો શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી છે. દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તે શહીદ થયા છે. 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા, જો કે મહિપાલસિંહ વાળાની હાલ અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વીર જવાને શ્રદ્ધાંજલિ આપી છે. વધુ વિગત સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાયા છે. રવિ, ગુજરાતનો વીર સપૂત દેશની રક્ષામાં શહીદ થયો છે, હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે, શું છે વધુ વિગત? બિલકુલ, જે વાત કરવામાં આવે તો જે પણ જે મહિપાલસિંહ વાળા છે, જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડતા લડતા જે શહીદી છે, તે શહીદી હોય છે, તેને લઈને અત્યારે હાલ સેનાના જવાનો દ્વારા તેમને સલામી છે, તે સલામી આપવામાં આવી છે. અત્યારે હાલ સીધી વાત કરવામાં આવે તો લોકો છે તે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉભા રહે છે અને સાથે સેનાના જવાનો દ્વારા તેને શ્રદ્ધાંજલિ છે તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે હાલમાં જે લોકો છે, જે સેનાના જે જવાનો વિધિવત રીતે તેને શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી રહી છે અને સેનાના જવાનો છે તે અત્યારે હાલ અહીંયા સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જવાનને શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં ગુજરાતનો વીર સપૂત દેશની રક્ષામાં શહીદ થયો છે. હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. Thank you.
પરિવાર માં જે છે એ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે અને થોડી વાર માં જે વધુ વિગત સાથે સંવાદદાતા રવિ ભાવસા જોડાયા છે. જી રવિ, દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે. અમદાવાદના ઓઢવના વિરાટ ટગરમાં તેમનો પરિવાર રહે છે. શહીદો પાર્થિવ દેહ ઓઢવના નિવાસ સ્થાને પહોંચ્યો હતો, જો કે હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા છે. હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા છે. જોકે હાલ શહીદ મહિપાલસિંહ વાળાની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. હાલ દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયું છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે. અમદાવાદના ઓઢવના વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે. શહીદો પાર્થિવ દેહ ઓઢવના નિવાસસ્થાને પહોંચ્યો હતો, જે બાદ હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શહીદ જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છે. 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા. જોકે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ શહીદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. આ પ્રકારની થોડી વારમાં આ જવાનો જે છે એ ફાયર કરશે. દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત થતા તેમને હાલ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે. શહીદને હાલ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે. તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શહીદને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે, ત્યારે શહીદની હાલ શ્રદ્ધાંજલિ કાઢવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં હાલ જોડાયા છે. શહીદની હાલ શ્રદ્ધાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અમદાવાદના ઓઢવમાં વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે. શહીદનો પાર્થિવ દેહ ઓઢવ વિસ્તારના નિવાસસ્થાને લાવવામાં આવ્યો, જે બાદ હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. મોટી સંખ્યામાં લોકો શહીદને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જવાનને શ્રદ્ધાંજલિ આપી. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. અમદાવાદના ઓઢવમાં વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે. શહીદો પાર્થિવ દેહ ઓઢવના નિવાસસ્થાને લાવવામાં આવ્યો, તે બાદ હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શહીદને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે. અંતિમ યાત્રામાં શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શહીદો પાર્થિવ ઉઠવના નિવાસસ્થાને પહોંચ્યું હતું, જે બાદ હાલ અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા છે. શહીદને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે. 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વીર જવાનને શહીદને શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અંતિમ યાત્રામાં જોડાયા છે. જોકે શહીદને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે. અમદાવાદના ઓઢવના વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે. શહીદો પાર્થિવ ઓઢવના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જે બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં હાલ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શહીદને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે. શહીદ જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. જોકે 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા. 8 વર્ષથી તેઓ સેનામાં ફરજ બજાવતા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શહીદ વીર જવાનના ઘરે પહોંચ્યા હતા. તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જવાનના પરિવારને પણ સાંત્વના આપી હતી. જોકે જવાન છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા. મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. જોકે હાલ દેશની રક્ષામાં ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે.
દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે ત્યારે આજે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે જોકે વીર જવાન શહીદને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી તેમના પરિવારને સાંત્વના આપવામાં આવી છે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા વીર જવાન શહીદની હાલ અંતિમ યાત્રા કાઢવામાં આવી છે જોકે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે શહીદને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે જમ્મુ કાશ્મીરના કુલગામના આતંકી હુમલામાં તેઓ શહીદ થયા હતા જવાન શહીદ થયો તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા આવે છે વર્તમાન થોડી વારમાં જે આખરી સલામ જે છે હવામાં ફાયર કરવાની વાત છે ઇન્સાન રાઇફલ થકી એ કરી દેવામાં આવશે વર્તમાન અને મારા સહયોગી મેં કહીશ કે દર્શાવે અહીંયા કઈ રીતનો માહોલ છે અહીંયા નગરજનો જે છે અહીંયા પહોંચી પડ્યા છે તમામ મીડિયા કર્મીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં હાજર છે અને તમામ પાછળ લોકો શિસ્તબદ્ધ રીતે અહીંયા પહોંચી ચૂક્યા છે તો આપ જોઈ રહ્યા છો આ મા ભારતીની સેવા માટે મહાવીર સિંહ વાળાનો જે પાર્થિવ દેહ જે છે એ સિગ્નલ કોર્પ્સના જવાનો પણ અહીંયા આવ્યા છે અને તે મહાવીરવાળા દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે અમદાવાદના ઓઢવમાં વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે શહીદનો પાર્થિવ દેહ ઓઢવમાં નિવાસ સ્થાને પહોંચ્યો હતો જોકે તે બાદ અંતિમ યાત્રા પણ કાઢવામાં આવી શહીદ જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે 8 વર્ષથી મહિપાલસિંહવાળા સેનામાં ફરજ બજાવતા હતા ત્યારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે અમદાવાદના ઓઢવમાં વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે શહીદનો પાર્થિવ દેહ ઓઢવના નિવાસ સ્થાને પહોંચ્યો હતો જે બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી અંતિમ યાત્રામાં હાલ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે શહીદની અંતિમ યાત્રા કાઢવામાં આવી શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે શહીદના પાર્થિવ દેહને જોકે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યું હતું જે બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા જોકે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા શહીદ જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે 8 વર્ષથી મહિપાલસિંહવાળા સેનામાં ફરજ બજાવતા હતા જોકે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા તે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે અમદાવાદના ઓઢવમાં વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે શહીદનો પાર્થિવ દેહ ઓઢવના નિવાસ સ્થાને લાવવામાં આવ્યું હતું જે બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી છે શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે શહીદને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે શહીદ જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે 8 વર્ષથી મહિપાલસિંહવાળા સેનામાં ફરજ બજાવતા હતા જોકે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વીર જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારને સાંત્વના આપી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા હતા દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે ત્યારે આઠ વર્ષથી મહિપાલસિંહવાળા સેનામાં ફરજ બજાવતા હતા
8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા ત્યારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે. દેશની રક્ષામાં ગુજરાતના વીર સપૂત શહીદ થયો છે. અમદાવાદના ઓઢવના વિરાટનગરમાં તેમનો પરિવાર રહ્યો છે. શહીદો પાર્થિવ દેહ ઓઢવના નિવાસસ્થાને લાવવામાં આવ્યું જે બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા છે. શહીદો પાર્થિવ દેહ ઓઢવના નિવાસસ્થાને પહોંચ્યું હતું જે બાદ અંતિમયાત્રા કાઢવામાં આવી. શહીદ જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા. મહિપાલસિંહ વાળા હાલ શહીદ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમના પરિવારને સાંત્વના આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે. 8 વર્ષથી સેનામાં ફરજ બજાવતા મહિપાલસિંહ વાળા દેશની રક્ષામાં શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે. ત્યારે શહીદનો પાર્થિવ દેહ ઓઢવના નિવાસસ્થાને લાવવામાં આવ્યું હતું જે બાદ અંતિમયાત્રા કાઢવામાં આવી. અમદાવાદના ઓઢવમાં વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે. ત્યારે શહીદો પાર્થિવ દેહ ઓઢવના નિવાસસ્થાને પહોંચ્યું હતું જે બાદ અંતિમયાત્રા કાઢવામાં આવી. અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શહીદની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા. તેમણે પણ શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જોકે અમદાવાદના ઓઢવના વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે. ત્યારે શહીદનો પાર્થિવ દેહ ઓઢવના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો જે બાદ અંતિમયાત્રા કાઢવામાં આવી. શહીદની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શહીદ જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા. 8 વર્ષથી સેનામાં ફરજ બજાવનાર મહિપાલસિંહ વાળા સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. જોકે મહિના પહેલા જ મહિપાલસિંહના પતિનું શ્રીમંત પણ થયું હતું. જોકે મહિપાલસિંહ પિતા પણ બનવાના હતા, પરંતુ દેશની રક્ષામાં તેઓ હાલ શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે. દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. અમદાવાદના ઓઢવમાં વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે. 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા. ત્યારે 8 વર્ષથી સેનામાં ફરજ બજાવનાર મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં શહીદ થયા છે. દેશની રક્ષામાં તેઓ શહીદ થયા છે. ત્યારે શહીદો પાર્થિવ દેહ ઓઢવમાં નિવાસસ્થાને પહોંચ્યું હતું જે બાદ અંતિમયાત્રા કાઢવામાં આવી. અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શહીદને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીર જવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વીર જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. અમદાવાદના ઓઢવમાં તેમનો પરિવાર રહ્યો છે. ત્યારે શહીદો પાર્થિવ દેહ ઓઢવના નિવાસસ્થાને પહોંચ્યો હતો જે બાદ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. શહીદ જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા. જોકે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવ્યું છે અને તેમના પરિવારને સાંત્વના આપવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા હતા. ત્યારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા. જ્યારે દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. જોકે મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા છે. શહીદો પાર્થિવ દેહ ઓઢવમાં નિવાસસ્થાને પહોંચ્યો હતો જે બાદ અંતિમયાત્રા કાઢવામાં આવી છે. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શહીદને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. તેમના પરિવારને સાંત્વના પાઠવવામાં આવી. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે. દેશની રક્ષામાં મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. Open up.
अभी अपनी जगह पे रहना, कोई हिलना नहीं, हथियार भगा सर। हां कोई हिलना नहीं पीछे वाला भाई, बे भाई कोई हिलना नहीं, प्लीज 2 मिनट कोई हिलना नहीं। हां कैसे खड़े हो, किसी को मिला है तो हाथ ऊपर, जिसके बगल में गया है हिलना मत भाई। किसी के पास शहीद ने गार्डो पुनरापवामां आव्युं। देशनी रक्षामां गुजरातो वीर सपूत शहीद थयो छे, त्यां शहीद ने हाल गार्डो पुनरापवामां आव्युं। जम्मू काश्मीरना कुलगाममां आतंकी हुमलामां शहीद थयेला મહિપાલસિંહ વાળાને ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। અમદાવાદના ઓઢવના વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે। શહીદનો પાર્થિવ દેહ ઓઢવના નિવાસસ્થાને પહોંચ્યો, જેમાં અંતિમ યાત્રાનો કાઢવામાં આવી અને હાલ શહીદને ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। શહીદ જમાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે, ત્યારે મહિપાલસિંહ વાળાને હાલ ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા, પરંતુ જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે અને શહીદને હાલ ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા, પરંતુ દેશની રક્ષામાં તેઓ શહીદ થયા છે। ગુજરાતના વીર સપૂતને હાલ ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। દેશની રક્ષામાં શહીદ થયેલા ગુજરાતના વીર સપૂતને ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા, મહિપાલસિંહ વાળાને હાલ ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। શહીદ મહિપાલસિંહ વાળાને હાલ ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। શહીદનો પાર્થિવ દેહ ઉઢવના નિવાસસ્થાને પહોંચ્યો હતો, જે બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી, જોકે હાલ તેમને ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। શહીદ મહિપાલસિંહ વાળાને ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। દેશની રક્ષામાં ગુજરાતના વીર સપૂત જે શહીદ થયા છે તેમને હાલ ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। મહિપાલસિંહ વાળાને ગાર્ડો પુનરાપવામાં આવ્યું, શહીદ મહિપાલસિંહ વાળાને ગાર્ડો પુનરાપવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના કુલગામના આતંકી હુમલામાં મહિપાલસિંહ વાળા શહીદ થયા છે, તે શહીદ મહિપાલસિંહ વાળાને ગાર્ડો પુનરાપવામાં આવ્યું। અમદાવાદના ઓઢવમાં વિરાટનગરમાં તેમનો પરિવાર રહે છે। શહીદો પાર્થિવ દેહ ઓઢવમાં નિવાસ સ્થાને પહોંચ્યો હતો, જે બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી, હાલ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે। શહીદ મહિપાલસિંહ વાળાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે। શહીદ જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે, 8 વર્ષથી મહિપાલસિંહ વાળા સેનામાં ફરજ બજાવતા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી, જોકે શહીદનો પાર્થિવ દેહ ઓઢવના નિવાસ સ્થાને પહોંચ્યો, જે બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી અને હાલ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે। શહીદ જવાન મહિપાલસિંહ વાળાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે, દેશની રક્ષામાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો છે, તે શહીદને હાલ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, શહીદ મહિપાલસિંહ વાળાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે।